करने भी श्रृणुयाम देवा भद्रं पश्ये माक्षभिः यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्ं स्वस्तनूभिर्व्यशेमहि देवैतं यदायु महि देवहितं यदाय ॐ स्वस्तिना इन्द्रो वृद्धस्रवा स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्ति नस्ता रक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवा वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषा वहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान सनातन सद्गुरु नमः पार्वती हर સ્વાધ્યાયનો પ્રસંગ ચાલી રહ્યો છે. સ્વાધ્યાયના પ્રસંગમાં ન્યાય અને વૈશેષિક બે દર્શનો બેનું સંયુક્ત રૂપ લોકો ન્યાય જ કહે છે, તો ન્યાય દર્શન વિશે થોડી કંઈ ચર્ચા ચાલી રહી છે. એક મુદ્દો યાદ રાખજો, ભારતના દર્શનો છે એ ત્રણ ભાગમાં વહેંચી શકાય, લખવું હોય તો લખી. માત્ર ભૌતિકવાદી, બે માત્ર અધ્યાત્મવાદી,
અને ત્રણ ભૌતિક અને અધ્યાત્મ ઉભયવાદી. ચાર્વાક વિગેરે જે નાસ્તિક દર્શનો છે એ માત્ર ભૌતિકવાદી છે. ભૌતિકવાદનો હેતુ છે કે આ સ્થૂળ જગત, જે પાંચ ભૌતિક જગત છે, એનો વિચાર કરવાનો અને એનો વિકાસ કરવાનો, એનો વિચાર કરવાનો અને એનો વિકાસ કરવાનો. કારણ કે સુખનું મૂળ પાંચ ભૂતોમાં છે, આ એમનો સિદ્ધાંત છે. હવે જે માત્ર અધ્યાત્મવાદી છે એમનું એવું માનવું છે કે માત્ર આત્મા પરમાત્માનો જ વિચાર કરવાનો, ભૂતોનો વિચાર કરવાનો નહીં. અને કદાચ તમે ભૂતોનો વિચાર કરો તો પણ એ છોડવા માટે કરવાનો, ત્યાગવા માટે. એટલે વચ્ચે સ્પષ્ટતા કરી દઉં, ઘણા લોકો ભૂતોનો અર્થ કંઈ જુદો જ ના સમજે. ભૂતો એટલે પૃથ્વી, જળ, વાયુ, આકાશ, આ જે પાંચ તત્વો છે એને ભૂતો કહે. પેલા બીવડાવાય એ ભૂતો નહીં હો, કયા ભૂતો આવ્યા પછી. એટલે માત્ર જે અધ્યાત્મવાદી છે એને કોરા અધ્યાત્મવાદી પણ કહેવાય. અને એમનું એમ કહેવું છે કે માત્ર આત્મા અને પરમાત્મા એટલે ચેતના, એનો જ વિચાર કરવાનો, બાકી આ સૂર્ય કેવી રીતે થયો અને પૃથ્વી કેવી રીતે, એ બધી જવા દો, એમાં આપણે કંઈ લેવા દેવા. એ કોરા અધ્યાત્મવાદી. હવે ત્રીજો પક્ષ જે છે એ ઉભય પક્ષી છે. ઉભય પક્ષી છે એટલે એમનું એમ કહેવું છે કે આત્મા પરમાત્માની તો વાત કરવાની જ, પણ સાથે સાથે ભૌતિક જગતની પણ વાત કરવાની, બંનેની. એટલે બંનેનું બેલેન્સ રાખવાનું. ખ્યાલ આવે? આ જે ન્યાય દર્શન છે એટલે ન્યાય વૈશેષિક દર્શન છે, એ ઉભય પક્ષી છે. એટલે એનું મહત્વ વધારે છે, ઉભય પક્ષી છે. કણાદ ઋષિએ જે ધર્મનું લક્ષણ બનાવ્યું છે, બહુ ગજબનું બનાવ્યું છે, તમારે લખવું હોય તો લખી લેજો. કોઈએ પૂછ્યું કે ધર્મ એટલે શું, અને તમને પણ કોઈ પૂછે કે ધર્મ એટલે શું, એટલે માણસ ગૂંચવાઈ જાય. સંપ્રદાય અલગ વસ્તુ છે, ધર્મ અલગ વસ્તુ છે. માનો કે કોઈ પૂછે કે ભાઈ સંપ્રદાય એટલે શું, કે ઊભું ટીલું કરે, આડું કરે, વગેરે વગેરે હોય, એને કહેવાય સંપ્રદાય. પણ ધર્મના જે જુદા જુદા લક્ષણો બનાવ્યા છે જુદા જુદા ઋષિઓએ, એમાં કણાદ ઋષિનું લક્ષણ બહુ અદભુત છે. એમણે લક્ષણ બનાવ્યું છે, યતો ભ્યુદય, લખો, યત અભ્યુદય, યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જે ક્રિયા કરવાથી, જે કામ કરવાથી બે તત્વોની સિદ્ધિ થાય, પહેલી સિદ્ધિ તો આ લોકમાં સુખ મળે, એને અભ્યુદય કહેવાય. અભ્યુદયનો અર્થ થાય છે આ લોકની સુખાકારી. યતો અભ્યુદય, પણ માત્ર આ લોકની સુખાકારી જ નહીં, પરલોકની પણ સિદ્ધિ થાય, એને નિશ્રેયસ કહેવાય. તો યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, એનું નામ કહેવાય ધર્મ. આ એક જ ઋષિ છે જેણે આ લોકને સ્વીકારી લીધો છે, બાકી બધાએ કહ્યું છોડો 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 છોડો. આ લોકની પણ સિદ્ધિ થવી જોઈએ. હવે આ લોકની જે અભ્યુદય છે, એ અભ્યુદય કેવી રીતે થાય? તો ભૌતિક વિકાસથી. અને એટલે આપણે ત્યાં ઉપનિષદોમાં વારંવાર બેયનું બેલેન્સ આવ્યું છે.
बने भौतिक विद्या नो विकास करो और अध्यात्म विद्या नो पण विकास बने नो करे। विद्याम च विद्याम च यस्तद वेदो भयम सह। हे भाई तू विद्या अने अविद्या बने नो अध्ययन कर दे। अविद्या मृत्युं तीर्त्वा विद्या मृतमश्नुते। तो अविद्या एटले भौतिक विद्या, अविद्या नो अर्थ थाय छे भौतिक विद्या, बधी फेकल्टीओ तमारे जेटली होय बधी। अविद्या मृत्युं तीर्त्वा, तो अविद्या थी मृत्यु ने तरी जवान, अने विद्या मृतमश्नुते, ने विद्या थी अमृतत्व नु पान करवा। जरा ध्यान थी समझो, अविद्या मृत्युं तीर्त्वा, मृत्यु एटले शुं? मृत्यु एटले लाचारी, लखी लो, मृत्यु एटले मरी जवुं नहीं, पर मृत्यु एटले लाचारी। जेनी पासे भौतिक विद्या नहीं होय ए लाचार हशे। तमे अमेरिका जई को थोड़े घऊं आपजो, थोड़ी टेम्पो आपजो, थोड़ा प्लेन आपजो, थोड़ू फलाणू आपजो, थोड़ू फलाणू आपजो, थोड़ी सबमरीनो आपजो, कारण तमारी पासे भौतिक विद्या नथी ने एनी पासे प्रचुर छे। आ लाचारी छे अने आ लाचारी नु नाम छे मृत्यु। जो आ बात गड़े बेसे तो मन में एक प्रकार नो संकल्प करवो बने, त्यां सुधी कोई नी पासे कशु मांगवो नहीं। सगा दीकरा पासे पण ना मांगू, ना छूटके मांगू, पण तो बात जुदी छे। पण बने त्यां सुधी कोई नी पासे कशु मांगवो नहीं। घणा ने एवी टेव होय, आदत होय, कई जोयू नहीं माग्यू नहीं, कई जोयू नहीं, कई जोयू नहीं माग्यू। जरा आपजो, तमारी चौपड़ी आपजो, तमारू बोलानो, ए जारे जो त्यारे माग 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 मागता ज फरे। आ मागवू ए लाचारी छे, मागवू ए लाचारी छे। अने ए लाचारी थी जे छोड़ावे एने कहेवाय भौतिक विद्या, एने कहेवाय। तमारे मागवू क्यारे पड़े, तमारी पासे ना होय त्यारे, तमारी पासे ना होय अने तमे लावी शकताय पण ना हो, तमारे लावी शकता पण ना हो तो तमारे मागवू पड़े। अने जो तमे स्वमानी पुरुष हो, स्वमानी एटले खुमारी, जो तमे स्वमानी पुरुष हो तो मागवू एटले झटका बराबर लागे, हाँ तो झटका जेवू लागे, एने एने लाचारी कहेवाय। पर तमे समर्थ छो, आ पाउच जो है बजार माथी लई आओ, अथवा खरीदवानी शक्ति नथी चलावी लो, जरूरी नहीं भाई हूँ खरीदी नथी शकतो, कहीं नहीं मारे पाउच नी जरूर नथी। पाउच जुए छे अने खरीदवानी शक्ति नथी तो पछी कोई नहीं पहने भीख मागो। तो घना लोको आखी जिंदगी माग 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 करता हुए छे, एने लाचारी कही छे। मृत्यु नो अर्थ छे मरी जवू, एम ए मृत्यु नहीं, पण लाचारी नु नाम ज मृत्यु। अमारे आश्रम में एक डोशी मां आवे, गुजरी गया बिचारा, बहु सारा, बहु सारा एटले बहु सारा, એમનું નામ ડાઈબા। દરેક ગામમાં બે ચાર ડાઈ બહેનો તો રહેતી જ હોય, બે ચાર મણી બહેનો હોય, બે ચાર ડાઈ બહેનો હોય, રૂખી બહેનો હોય, બધા હવના નામ હોય। એટલે એના ગામ 5 કિલોમીટર દૂર થાય, ત્યાંથી એ બસમાં આવે, એટલે હું કહું ડાઈ બહેન વૃદ્ધ ઉંમર બિચારા, મેખું તમે બસમાં આવો છો, છોકરાને કહેતા હોય તો ગાડી મૂકી જાય, એના છોકરાને ગાડી પછી મને કે ના, ક્યારે પેલી નાની ગાડીની કિંમત 3 લાખ હતી, એ 3 લાખની ગાડીમાં આવવું એના કરતા
12 लाख की बस माना बस की कीमत 12 लाख तमने कुछ खबर नहीं हो बड़ा एम्बेसेडर जारे निकली ने त्यारे एनु नाम लैंड मास्टर हतो अने ये ब्रिटेन नी गाड़ी हती ने ब्रिटेन में फेल गई तो बिरला लई आया अहींया ये लैंड मास्टर के पहलो मॉडल अहींया आव्यो 10,000 रुपया में नवी नक्कोर गाड़ी 10,000 रुपया में कोई लेवा तैयार नहीं कोई नहीं पहे 10,000 रुपया तो होवा जोईए એટલે મને કે મારે વળી છોકરાને કહું એ કે ડ્રાઈવર નથી ફલાણો નથી એના કરતા આપણે બસ શું ખોટી પછી પૈસા આપો ને પહોંચાડી દે આખું મારી કહેવાય હવે એના હામે એક બીજી વાત કહું મારાથી કહેવાય નહીં પણ કહું એક મહારાજ હતા અને એ જ ગામમાં મારે એમને બેને જવાનું થયું એમને બીજી જગ્યાએ જવાનું વાસન એટલે ફોરેનની નવી આવેલી ગાડી એમના માટે લાવેલા જરા માન પણ વધારે સારું પણ એ ગાડીમાં કંઈક બગડ્યું હવે ફોરેનની ગાડી આ તો 40-50 વર્ષ પહેલાની વાત કરું છું સ્ક્રૂ ના મળે આપણો અને એટલી સરસ મર્સિડીઝ ગાડી પહેલી પહેલી આવેલી એટલે ગેરેજમાં ગઈ છે ગાડી તો પછી ચાલો મારા કે બીજી ગાડી લઈ જઈએ તમને એમ્બેસેડરમાં તો કે નહીં નવી ગાડી ચાહીએ તો એ ગાડી માટે 4 કલાક બેસી રહ્યા એટલા પેલી ગાડી આવે કારણ કે એમાં વટ પડે ને પાછો આપણો તો વટતો પડવો પડે જો એ એમ્બેસેડરમાં જાય તો તરત જઈ શકે બેમાં ફરક છે પેલા દોષી છે એ ખુમારીથી જીવે છે એ છોકરાને કહેવું એ તો હક છે છોકરો કઈ દયા થોડી કરે પણ ના કે આપણે છોકરાને શું કામ કહેવું આપણે આ ત્યારે 25 પૈસાની ટિકિટ લેતા આપણે આ 4 આનાની ટિકિટ લીધી કઈ આવી ગયા એમ કે આને ખુમારી કહેવાય એટલે લાચારીનો અર્થ થાય છે તમે કોઈની પાસે માગ 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 કરો એને લાચારી કહેવાય એ કબીરનો એક દોહરો છે લખવો હોય તો લખો માંગન ભલો ન બાપ સો જો વિધિ રાખે ટેક मांगन हारा पात की सदा लजावे भेख मांगन भलो न बाप सो जो विधि राखे टेक जो विधाता टेक राखे तो सगा बाप पासे पण मागवू सारू नहीं मांगन हारो पात की मांगनारो महापापी छे સદા લજાવે ભેખ અહીંયા ભેખને લજાવે છે એટલે અમારા ઘણા ભેખવાળા તો માગ્યા જ કરતા હોય જોર જબરદસ્ત એક બીજો દોરો લખાવ લખ્યું સહજ મિલાશો દૂધ બરાબર સહજ મિલાશો દૂધ બરાબર માંગ લિયાશો પાણી खींच लिया सो रगत बराबर खींच लिया सो रगत बराबर गोरख बोले भानी कितना सरस सरस दोहरा लख्या अनुभव पछी એટલે વિદ્યાં ચ વિદ્યાં ચ યસ્તદ વેદો ભયં સહ અવિદ્યયા મૃત્યુમ તીર્થવા અવિદ્યાથી મૃત્યુ તરીને મૃત્યુ એટલે લાચાર હવે જીવન છે એટલે જરૂરિયાત તો રહેવાની જ તમે ગમે એટલા ત્યાગી થઈ જાઓ તો પણ તમારે અન્નની તો જરૂર પડવાની વસ્ત્રની જરૂર પડવાની જવું આવવું હોય તો ભાડાની જરૂર પડવાની કોઈની ને કોઈની તો ઘરે જ પડવાની એટલે તમે કોઈ આપે ને લો ને
પછી જીવો એના કરતા તમે તમારું પોતાનું જ કરો ને, તો એ મૃત્યુથી તરી ગયા. આ વ્યક્તિની વાત કરતા આખા રાષ્ટ્રની વાત વધારે છે. વ્યક્તિ તો સમજે આવે, પણ આખું રાષ્ટ્ર કેટલું માગ માગ કરે છે. ધરતીકંપ થયો, તંબુ મોકલો, તંબુ મોકલો, ફલાણું મોકલો, ફલાણું મોકલો, ફલાણું મોકલો, ઢગલા બંધ આવે, બધું આપનારા આપે ખરા. પછી એની સદગતિ થાય કે દુર્ગતિ થાય તો ભગવાન જાણે, પણ આ બરાબર નહીં. એક વાર મનમાં નક્કી કરી લો કે આપણે ચલાવી લઈશું, પણ બને ત્યાં સુધી કોઈની પાસે કશું માગશું. આ બહેનોને બહુ કેટલીક વાર કૂટે હોય, થોડુંક દૂધ આપજો, મહેમાન આવ્યા છે, થોડીક ખાંડ આપજો, થોડીક ચા આપજો, થોડુંક મરચું આપજો, માગ્યા જ કરે. અને અને વાટકી ભરી લાવે તો આપવાનું ભૂલી જાય. પાછા એમના ચોપડા ચાલતા હોય, જેમ તમારા ચોપડા ચાલે ને એમ એમના ચોપડા ચાલતા હોય, પછી અંદર નરવા તો કઈ લઈ જાય, પણ પછી પાછું આપતી એની છાપ તો બગડી જ જાય. પણ જો મનમાં નક્કી કરો કે નહીં માગવું પડે ના, એવું કઈ ના, પણ ના છૂટકે જ માગવાનું, વાત વાતમાં નહીં માગવાનું, ડગલે ને પગલે માગ માગ કરવાનું, ચલાવી લેવાનું, નભાવી લેવાનું, તો તમારા અંદર એક પ્રકારની ખુમારી પ્રગટે, આત્મબળ પ્રગટે. એટલે કહે છે, વિદ્યાં ચ વિદ્યાં ચ યસ્તદ વેદો ભયં સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા મૃત મશ્નુતે. અવિદ્યાનો અર્થ ભૌતિક વિદ્યા, અને ભૌતિક વિદ્યા જરૂરી છે, એના પ્રત્યે ઘૃણા નહીં કરવાની. કોરા અધ્યાત્મવાદીઓએ શું કર્યું? ભૌતિક વિદ્યાનો બહિષ્કાર, નહીં 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 નહીં, એમાં શું, એમાંથી કે આત્માનું કલ્યાણ થોડું થવાનું? આત્માનું કલ્યાણ તો ભલે ના થતું હોય, પણ આ શરીરનું કલ્યાણ તો થાય ને. એને ટાઈમસર રોટલો તો મળે ને, પોતાના કપડા તો મળે ને, પોતાનું ઘર તો મળે ને, ઓશિયાળું જીવન તો ના જીવવું પડે ને, ખ્યાલ આવે? એટલે કણાદ ઋષિએ જે લક્ષણ બનાવ્યું, યતો અભ્યુદય, જે કર્મો કરવાથી, યત એટલે જેનાથી, જે કર્મો કરવાથી અભ્યુદય, અહીં તમારું તમારી સમૃદ્ધિ વધે, તમારું ઘર સારું બને, ખેતર સારું હોય, ગાડી સારી હોય, વૈભવ સાથે કોઈ વિરોધ નથી, ધર્મને અને વૈભવને કોઈ વિરોધ નથી. લોકો કોરા અધ્યાત્મવાદી એમ સમજી બેઠા કે આ પૈસો ને ધર્મ બે સાથે ના રહે, પૈસો ને અધ્યાત્મ બે સાથે, ખોટી વાત છે, એ ખોટી વાત છે. આલીશાન તમારો બંગલો હોય, સરસ ગાડી હોય, બેંક બેલેન્સ હોય, ભલે રહ્યો, એના સાથે કોઈ વિરોધ નથી, પણ એના કારણે તમારી લાચારી મટી ગઈ. જો આ નહીં હોય તો તમે લાચાર થઈ જશો, અને સમાજમાં તમારી માન પ્રતિષ્ઠા પણ નહીં રહે. આપણે ગમે એમ માનીએ કે ગમે એમ બોલીએ, પણ જે પૈસાદારને માન સમાજ આપે છે એ ગરીબને આપતો નથી. દેખીતી વાત છે, પૈસાદાર હોય તો એને આગળ બેહાડે, ગાદી ઉપર બેહાડે, ઊંચે બેહાડે, ગરીબ બેઠો પાછળ જા, પાછળ જા, પાછળ જા, પાછળ જા, તો તમને આઘાત લાગશે, તમને દુઃખ લાગશે. એટલે પહેલા અભ્યુદય, આ લોકની સમૃદ્ધિ, સુખની સગવડોની સાધના પહેલા કરો, પછી નિશ્રેયસ. નિશ્રેયસ એટલે મોક્ષ, પરલોક. પણ બે ભેગા થાય, બે એકબીજાના પૂરક હોય. ઘણી વાર એવું બને કે આ લોકનો અભ્યુદય કરનારું કર્મ પરલોકમાં બાધક હોય. માનો કે તમારી પાસે અઢળક સંપત્તિ છે, પણ પાપની છે, અત્યાચારની છે, અનાચારની છે, તો પરલોક નહીં સિદ્ધ થાય.
એટલે આ લોકની સિદ્ધિ પરલોકની બાધક ના હોવી જોઈએ, પૂરક હોવી જોઈએ. અને પરલોકની સિદ્ધિ છે પણ આ લોકની નથી, એ બંને એકબીજાના પૂરક થાય. ખ્યાલ આવે છે? આ ઉભયવાદી છે. આ લોક પણ સુધારો અને પરલોક પણ સુધારો, એવા કણાદ ઋષિ છે. આ ધર્મનું લક્ષણ ખાસ યાદ રાખવા જેવું છે. યતઃ કયું ને, એટલે પછી કયું કર્મ એ તમારે નક્કી કરવાનું, એ તમારે નક્કી કરો કર્મની. કારણ કે દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે કર્મ બદલાઈ જાય. નાવું એ ધર્મ છે અને ના નાવું એ પણ ધર્મ છે. ખ્યાલ આવે? તમે અહીં નાવો એ ધર્મ છે, પણ રાજસ્થાનમાં કે સહારાના રેગિસ્તાનમાં હો અને 1.5 લિટર પાણી પીવાનું મળતું હોય કે 2 ડોલો પાણી નાવા જોઈએ તો ત્યાં અધર્મ છે. એટલે એ તમારે નક્કી કરવાનું કે દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે કયું કર્મ ધર્મ છે અને કયું કર્મ અધર્મ છે, એ તમારે તમારા વિવેકથી નક્કી કરવાનું. અચ્છા, હવે બીજી વાત છે, આ જે કણાદ ઋષિ છે એમણે ભૌતિક પદાર્થોનું વિવેચન શરૂ કર્યું અને એમાં કહ્યું કે નવૈવ દ્રવ્યાણી નવ દ્રવ્યો છે. નવ દ્રવ્યોની વાતો કરી, એમાં 5 તો ભૂતો છે, મન બુદ્ધિ ચિત્ત વગેરે વગેરે 4 કરીને 9 કરી દીધા. પણ આ પરમાણુવાદી છે, યાદ રાખજો. અને આ પરમાણુવાદ ઘણા લોકો અવૈદિક માને છે. અવૈદિક એટલે એને અર્ધવૈનાશિક એમ કે છે. અર્ધવૈનાશિક વૈનાશિક એટલે બૌદ્ધ. બૌદ્ધને વૈનાશિક એટલા માટે માને છે, પ્રત્યેક ક્ષણમાં પ્રત્યેક વસ્તુ નષ્ટ થાય છે. આ રૂમાલ છે, જુઓ, આ રૂમાલ પ્રત્યેક ક્ષણમાં નષ્ટ થઈ રહ્યો છે. અત્યારે તમને દેખાતું નથી પણ ખરેખર પ્રત્યેક ક્ષણમાં એનો નાશ થઈ રહ્યો છે. માનો કે તમે રાખી મૂકો, રાખી મૂકો, રાખી મૂક્યો તો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, કેટલા વર્ષ રાખો, જ્યારે પૂરેપૂરો નષ્ટ થશે એની શરૂઆત તો અત્યારથી થઈ ગઈ છે, પણ આપણને દેખાતી એટલું એટલી ધીમી ગતિએ થાય છે કે ખરેખર નષ્ટ થઈ રહ્યો છે. આપણું શરીર છે એના વિશે ડોક્ટરો એમ કહે છે પ્રતિક્ષણ જૂના પરમાણુઓ નીકળી જાય છે. એક પ્રકારથી શરીરમાંથી આંધી નીકળે છે. જેમ ફુવારો હોય ને, ફુવારામાંથી પાણી નીકળે, એમ શરીરમાંથી ચારે તરફથી પરમાણુઓની આંધી નીકળી રહી છે, પણ આપણી આંખે એ દેખાતી નથી. કારણ કે નવા પરમાણુઓ જોડાય છે અને જૂના પરમાણુઓ નીકળી જાય છે. એટલે જૈનો એને પૂતગલ કહે છે, લખી દીધો. જૈનો શું કહે છે? પૂતગલ. પૂતગલ એટલે પૂર્યતે પુનઃ પુનઃશ્ચ ગલતિ ઇતિ પૂતગલમ. તમે જયારે કંઈક ખોરાક લો છો એનું બધું રસ કસ થઈ થઈ થઈને છેલ્લા પરમાણુઓ જોડાઈ જાય છે અને જૂના થયેલા પરમાણુ નીકળી જાય છે. એટલે પ્રતિ ક્ષણ શરીરમાં નવા પરમાણુઓ જોડાય છે અને જૂના પરમાણુઓ બહાર નીકળી જાય છે. એને ક્ષણભંગુરમ, શરીરને આપણે શું કહીએ છીએ? ક્ષણભંગુર છે. ઉદાહરણ તમને આપે કે કપૂર છે, કપૂર. હવે કપૂરની ગોટી તમે લાવો અને રકાબીમાં મૂકો, 2-4-6 કલાક પછી જુઓ તો એ કપૂરની ગોટી ઉડી ગઈ હોય. તો એ તો 6 કલાકમાં ઉડી ગઈ એટલે આપણને ખબર પડી.
પણ આ પણ કપૂરની ગોટી જ છે, છે કે નહીં? આ પણ કપૂરની પેલી ગોટીને ઉડતા 6 કલાક લાગ્યા, આને ઉડતા કદાચ 100 વર્ષ લાગે, કારણ કે આમાં પાછું નવું નવું ઉમેરાયા કરે છે, પણ અંતે તો આ પણ કપૂરની ગોટી છે. એટલે પુદગલ નો અર્થ કર્યો પૂર્યતે પુનઃ પુનઃ છે ગલતી ઇતિ પુદગલમ. ઓર્યા જ કરો, ઓર્યા જ કરો, ઓર્યા જ કરો. ક્યાં જાય છે? અરે તમને જોઈન્ટ થઈ જાય છે, એના 7 રસોમાંથી છેલ્લો રસ તમને જોઈન્ટ થઈ જાય છે, કઈ કશું નકામું નથી જતું. એટલે આ ક્ષણભંગુર વાત થયું. એટલે બૌદ્ધોને વૈનાશિક કહેવામાં આવે છે, બૌદ્ધોને વૈનાશિક. તો આ અર્ધ વૈનાશિક, અર્ધો વૈનાશિક છે, કારણ કે આ પણ પરમાણુ માને છે અને વિનાશ માને છે, એટલે ન્યાય નૈયાયિકોને પણ અર્ધ વૈનાશિક એવું માને છે. હવે બીજી વાત તમને કહીશ, અમારે ત્યાં એવી એક સુક્તિ છે ને લખવી એ પેલો તમારે કહું બહુ ઉપયોગી નહીં થાય. કર્ણાદમ પાણીનીયમ ચ સર્વશાસ્ત્રોપકારકમ. તમારે જો બધા શાસ્ત્રોમાં પ્રવેશ કરવો હોય તો મૂળભૂત 2 શાસ્ત્રોનું અધ્યયન પહેલા કરવાનું. કર્ણાદમ પાણીનીયમ ચ સર્વશાસ્ત્રોપકારકમ. કર્ણાદ ઋષિનું આ કર્ણાદ શાસ્ત્ર એટલે ન્યાય શાસ્ત્ર, અને પાણીની ઋષિનું વ્યાકરણ, આ બંને સર્વશાસ્ત્રોપકારકમ, બધા શાસ્ત્રોમાં ઉપકારક થાય છે. અને આ 2 ના આવડતા હોય તો શાસ્ત્રોમાં પ્રવેશ થઈ શકે. બહુ મહત્વનું શાસ્ત્ર છે. હવે આમનું જે કહેવું છે ફરીથી પાછું સમજજો. એમનું શું કહેવું છે કે જીવાત્મા એક સ્વતંત્ર શક્તિ છે, એ પરમાત્મા નથી. બરાબર. આગળ શંકરાચાર્યને સિદ્ધાંત આવશે, એમ કહેશે કે જીવાત્મા અને પરમાત્મા 2 એક જ છે. ના ના ના, ખોટી વાત છે. આ જીવાત્મા એ જીવાત્મા છે અને પરમાત્મા એ પરમાત્મા છે, 2 જુદા છે. પરમાત્મા વિભૂ છે, એક એવ અને એક જ છે. પરમેશ્વર કેટલા છે? એકેશ્વરવાદ. તો જીવાત્મા કેટલા છે? પ્રતિ શરીરમ ભિન્ના, જેટલા શરીર એટલા જીવાત્મા. પ્રત્યેક શરીરનો જીવ જુદો જુદો છે, અને એટલે અનંતા, એ જીવોનો કોઈ ગણી ન શકાય એટલા એ અનંત છે. આ 2 પાયાના સિદ્ધાંત યાદ રાખજો. પેલા શું કહે છે કે આ જીવાત્મા અને પરમાત્મા એક જ છે, કે ના ના ના, ખોટી વાત છે. હવે 2માં ફરક શું છે? તો અલ્પજ્ઞ છે જીવાત્મા. કેવો છે? અલ્પજ્ઞ છે. પેલો સર્વજ્ઞ છે. હવે માનો કે તમને કોઈ પૂછે કે તમે કેટલું જાણો છો, તો આ દુનિયાનું નોલેજ એક તરફ મૂકવામાં આવે અને તમારું નોલેજ એક તરફ મૂકવામાં આવે તો એ કેટલું કહેવાય? સમુદ્રના ટીપા જેટલું પણ નહીં. સમુદ્રના આગળ ટીપું મૂક્યું હોય એટલું પણ નહીં. એટલે અલ્પજ્ઞ છે. હવે પરમેશ્વરનું જે નોલેજ છે એ સર્વજ્ઞ છે, એનું નોલેજ ટીપા જેટલું. આવા તો હજારો સમુદ્રો, એના આગળ ટીપા બરાબર થઈ જાય એટલું નોલેજ. આ 2માં ફરક છે. તો ઘણા લોકો શું કે ખબર છે કે પણ મૂળમાં તો 2 જળ જ થયું ને, ટીપું જળ છે અને સમુદ્ર પણ જળ છે, જળ જળ તો એક થઈ ગયું, 2 જળ જ છે ને. જળ જળ તો એક છે, પણ સામર્થ્યની દ્રષ્ટિએ ભેદ છે. સમુદ્રમાં મોટી મોટી સ્ટીમરો તરે
અને આ પીપામાં ના કરે, એટલે ભાઈ ભાઈ જળ ખરા એને સજાતીય સારૂપ્ય કહેવાય, પણ એથી કઈ ટીપુ સમુદ્ર થઈ જતો, આ ભેદ ખાસ સમજો તમે, હમ ટીપુ એ ટીપુ જ છે અને સમુદ્ર એ સમુદ્ર છે. એક ધારણા એવી છે કે માણસની પાસે જે મસ્તિષ્ક છે 2 અબજ થી વધારે એમાં સેલ છે, અને એમાં જે મોટામાં મોટા જ્ઞાની પુરુષો કહેવાય, આઈન્સ્ટાઈન કેવા હોય મોટા, એમનું જે મસ્તિષ્ક છે વધુમાં વધુ 5% જ ખીલેલું હોય છે, 95% ડલ હોય છે, 95% મૂર્છિત હોય છે, 5% જ ખીલેલું હોય છે. જો આ વાત સાચી હોય, હવે આઈન્સ્ટાઈન જો 5% આવે તો આપણે કેટલા ટકામાં આવીએ? આપણે આપણી તો કોઈ ગણતરી જ ના થાય. હવે આપણી ગણતરી ના થાય તે છતાંય હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, એવો કોઈ દંભ કરે કે અભિમાન કરે તો એને શું કહેવાય? શકટનો ભાર જેમ સ્વાન તાણે, શકટનો ભાર જેમ. ભરતરજીએ બહુ સરસ શ્લોક લખ્યો છે, યદા કિંચિત જ્ઞોહમ, જ્યારે હું બહુ થોડું જાણતો હતો ત્યારે હું બધું જાણું છું એવો એવો મને અભિમાન થઈ ગયો. યદા કિંચિત જ્ઞોહમ, બધું જ જાણું છું. પછી ધીરે 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 વિદ્વાનોની પાસે ગયો, મોટા મોટા વિદ્વાનોની પાસે ગયો. બુદ્ધ જન સકાશાદ અવગતમ, મારો જે તાવ હતો એ બધો ઉતરી ગયો. મદ ઈવ જ્વર ઈવ મદો મે વ્યપગતા, જેમ ડોક્ટર ઇન્જેક્શન મારે ને તાવ ઉતરી જાય, એમ મને જે બધો મદ ચડેલો એકદમ ઉતરી ગયો. આના આગળ તો હું તુચ્છ છું, મારે તો કોઈ કોડી જેટલી કિંમત નથી. એટલે ખરેખર વાસ્તવિક રીતે જોઈએ તો પણ માણસનું નોલેજ બહુ થોડું છે, અને થોડું હોવા છતાં પણ પૂર્ણ છે. આ બીજા મુદ્દાને યાદ રાખજો, કારણ કે એની જરૂરિયાત પ્રમાણે પૂર્ણ છે, એને જેટલી જરૂર છે એટલું પૂર્ણ છે. 50-60 વર્ષ પહેલા લોકો ભણેલા નતા, ખાસ કરીને ગામડાના માણસો, તોય વ્યવહાર ચાલતો હતો કે નહીં? એના પહેલાય ચાલતો હતો, ચાલતો હતો. જ્યારે ગુજરાતની લિપિ પહેલી શરૂ થઈ ને તો કાના માત્ર વિનાની હતી, કાના માત્ર પછી આવ્યા, અને ત્યારે ચખ પલ બ એવું લખાતું, એટલે ચોખા પાલી બે, ચખ ચોખા પલ પાલી બ એટલે બે. ત્યારે વ્યવહાર ચાલતો કે નહીં? ચાલતો. આખા ગામમાં ભરવાડન દૂધ આપતી હોય, પણ કોના ત્યાં કેટલું દૂધ, કોના ત્યાં કેટલું દૂધ, એ બધું એને યાદ હોય, ભૂલ ના આવે. કોઈ દિવસ ખાડો થયો હોય તેને ખબર હોય કે આ દિવસે અહીં દૂધ નહોતું આવ્યું, પણ ત્યારે જે જરૂરિયાત હતી એ જરૂરિયાત આટલામાં પૂરી થઈ જતી, એટલે બરાબર છે. આ બસ કયા ગામ જાય છે એવું પૂછવાનો પ્રશ્ન જ નહોતો, કારણ કે બસો જ નથી, તમારે લાકડી લઈને ચાલવાનું. એટલે એ જ સમયમાં જે હતું એ પૂર્ણ હતું. પણ હવે આજે કોઈ કહે ચખપલ બ ચાલે? હવે તો આ લખેલું ના ચાલે, આવ્યું કમ્પ્યુટર, આવી ગયું ઇન્ટરનેટ, આવી ગયું. મારે સ્વીડન જવાનું થયેલું, સ્વીડનમાં મેં કહું તમારે ત્યાં અભણ કોને કહેવાય, કે જેને ઇન્ટરનેટ ના આવડે એ અભણ? ત્યારે કમ્પ્યુટર નહીં આવેલું. અમારી બાજુમાં એક સોજિત્રા ગામ છે, એ સોજિત્રામાં હાઈસ્કૂલમાં પહેલા પહેલા હું કમ્પ્યુટર ક્લાસનું ઉદઘાટન કરવા ગયેલો, 5 કમ્પ્યુટર કોઈ આપેલા, ઉદઘાટન કરેલું, ને એક ગાંધીવાદી ભાઈ હતા, એને મને એવો લાંબો કાગળ લખ્યો કે તમે સત્યાનાસ વાળવા બેઠા છો, આ કમ્પ્યુટર કેટલા લોકોની રોજી છીનવેલી છે. કારણ કે કમ્પ્યુટર આવ્યું એટલે હવે આ ચોપડા લખનારા તો એવો લાંબો કાગળ એવો ગુસ્સામાં લખેલો ને, હવે અત્યારે એનો છોકરો જ કમ્પ્યુટર ભણે,
કારણ કે તમને આગળનું દેખાતું નથી, અને જેને આગળનું ના દેખાય એ નેતા કદી વિકાસ ના કરી શકે. તમને પાછળનું જ દેખાય છે. પહેલા તો ફાઇલો 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 ફાઇલો, પછી ઢગલા બંધ ફાઇલો. અને કમ્પ્યુટર એ પહેલા કેટલા મોટા કમ્પ્યુટર હતા. અમેરિકાના એક શહેરમાં મારે જવાનું, યુનિવર્સિટીનું, મને કમ્પ્યુટર બતાવ્યું, આખો રૂમ એક જ કમ્પ્યુટરથી ભરી ગયો. મોટો રૂમ એક જ કમ્પ્યુટરથી. મને કે આખી યુનિવર્સિટીના ડેટા આમાં છે. હવે એ ડેટા માટે આટલો નાનો મોબાઈલ બહુ થઈ ગયો. તમારા મોબાઈલમાં બધું આવતું હોય છે, ગૂગલ આવે ને ફલાણું આવે ને ફલાણું આવે. દુનિયા એકદમ નાની અને મોટી થઈ ગઈ. તો હવે તમે કહો કે ચખા પલબો તો ના ચાલે હવે. અને હવે જો તમે કહો તમારું શોષણ થાય. એટલે ઘણા ઋષિ છે એ શું કહે છે, ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રગતિ થવી જોઈએ. બાહ્ય પ્રગતિ અને આંતરિક પ્રગતિ બંને થવી જોઈએ. તો એમાં આ અધ્યાત્મવાદ કોરો અધ્યાત્મવાદ નહીં. એટલે એમનું શું કહેવું છે કે જીવાત્મા અલગ છે અને પરમાત્મા અલગ છે. તો ક્યારથી અલગ છે આ બીજો પ્રશ્ન. ઘણા લોકો શું એમ માને કે પહેલા તો ભગવાન ને આ બધું એક જ હતું, પણ પછી એમાંથી જુદા પડ્યા. જુદા પડ્યા પડ્યા પડ્યા, પણ ક્યારથી જુદા પડ્યા? ના ના, જુદા નથી પડ્યા. જુદા પડે એને ખંડ કહેવાય. તમે શકરટેટી લો, એમાંથી એક ચીરી કરીને જુદી કરો તો શકરટેટી એટલી ઓછી થઈ કે ના થઈ? તો ભગવાનમાંથી જો જીવાત્માઓ જુદા પડ્યા હોય તો ભગવાન એટલો ઓછો થાય કે ના થાય? અને ભગવાનને કાપીને જુદા કરો તો કેવી રીતે કરો? સમુદ્રમાંથી પાણી લો તો સમુદ્ર એટલો ઓછો થાય કે ના થાય? થાય. અને આ પાણી જુદું, આ પાણી જુદું, વચ્ચે બાજુ બીજું હોય તો જુદું થાય. એટલે આનું એમ કહેવું છે કે પરમેશ્વર અનાદિ છે અને આ જીવાત્માઓ પણ અનાદિ છે. અનાદિની વ્યાખ્યા લખી લેજો. જેની કદી આદિ ના હોય એટલે શરૂઆત ના હોય, અને જે ભાવરૂપ હોય, જેનું અસ્તિત્વ હોય, એવી વસ્તુને અનાદિ કહેવાય. માનો કે આ રૂમાલ છે. આ રૂમાલ 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ કોઈ જગ્યાએ તો શરૂ થયો હતો, એ એનો આદિ થયો. એટલે ઘણી વાર એના ઉપર તારીખ લખી હોય, દવાની તારીખ લખી હોય, એમ વસ્તુ ઉપર તારીખ લખી હોય, અને એની આઉટડેટે લખી હોય, ભાઈ આ ક્યારે પૂરી થઈ જાય છે. એટલે આની આદિ છે, અને જેની આદિ હોય એનો અંત હોય જ. આદિ હોય એનો અંત હોય જ. એટલે કોઈને કોઈ દિવસ આની સમાપ્તિ થવાની, થવાની ને થવાની જ. આ બીજો સિદ્ધાંત સમજો, જે અનાદિ હોય એનો કદી અંત હોય, અંત ના હોય. તો પરમેશ્વર અનાદિ છે તો એનો અંત હોય નહીં. જીવાત્મા અનાદિ છે તો એનો પણ અંત હોય. એટલે આ બંને અનાદિ અનંત લખે, અનાદિ છે અને પાછા અનંત પણ છે. હવે જે આ અનંત શબ્દ છે ને થોડા સમજી લેવા જેવો છે. અનંત છે એ 3 પ્રકારના હોય. દેશીકૃત લખો, દેશીકૃત 1, 2 વસ્તુ કાલકૃત, અને 3 વસ્તુકૃત. માનો કે આ પાઠ છે, આ પાઠ છે,
આ દેશમાંથી શરૂ થઈને આ દેશમાં પૂરી થઈ ગઈ. થઈ ગઈ ને? આગળ પાઠની સત્તા છે, આગળ નથી. માનો કે થરાદ છે, એની નગરપાલિકાની હદ છે, એક પોઈન્ટ થી હદ શરૂ થાય ને બીજા પોઈન્ટ ઉપર હદ, પછી આગળ તો કે હવે આ થરાદ નથી. ઘણી વાર શું થાય, ગુનો બને ને તો પોલીસ વાળા કે અમારા થાણામાં ના આવે, પેલામાં આવે. એને શું કહેવાય? દેશકૃત અંત. દેશકૃત અંત. ભારત એક જગ્યાએથી શરૂ થાય અને બીજી જગ્યાએ ભારત પૂરું થઈ જાય. આસામ, નાગાલેન્ડ, મિઝોરમ પૂરું થઈ ગયું. હવે ભગવાન માટે આવું કહેવાય કે ભગવાન અહીંથી શરૂ થયો ને અહીં પૂરો થઈ ગયો, કહેવાય એવું? તો જે લોકો ભાવનાવાદી છે ને એમનામાં કહેવાય ભગવાન વૈકુંઠમાં છે. એટલે ભગવાન અહીંથી શરૂ થયા ને વૈકુંઠ પૂરું થયું એટલે ભગવાન પૂરા થઈ ગયા. પેલા ગોલોક વાળા કે ગોલોકમાં અહીંથી અહીં સુધી ભગવાન છે, પછી આગળ ભગવાન. આ શિવબાબા વાળા કે શિવબાબા ઉપર છે પણ અહીં ઉકરડામાં કઈ કઈ ભગવાન. એને દેશકૃત અંત કહેવાય. ખ્યાલ આવે? એને કહેવાય દેશકૃત અંત. આપણે દેશકૃત અંત માનતા નથી. જો અહીંયા ભગવાન પૂરા થતા હોય તો આગળનો એરિયા બધો ભગવાન વિનાનો થઈ જાય. બીજો દાખલો આપો એટલે તમને ખ્યાલ આવશે. માનો કે અમદાવાદનું રેડિયો સ્ટેશન છે, એના મોજા નીકળે અહીં થરાદ આવતા 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 ધીમા પડી જાય. જેટલું અમદાવાદમાં સંભળાય એટલું અહીં સંભળાય, અને અહીં તો કદાચ થોડુંક સંભળાય પણ અહીંથી પણ વધારે આગળ જાઓ એટલે બિલકુલ. મારે અમેરિકામાં થરાદ અમદાવાદનો રેડિયો સાંભળવો હોય તો સંભળાય. કેમ? દેશકૃત અંત. એક દેશ પૂરતી જ એની સત્તા છે, બીજા દેશમાં એની સત્તા ચાલતી નથી. બીજો કાલકૃત અંત હોય. કાલકૃત અંતનો શું અર્થ છે? કે આ રૂમાલ 5 વર્ષ પહેલા આનું અસ્તિત્વ હતું નહીં, હતું મિલમાં બન્યો એના પહેલા આનું અસ્તિત્વ, અને આગળ આવનારા 2-5-10 વર્ષ પછી પણ રૂમાલનું નામ નિશાન રહેવાનું. તો આ વચ્ચેનો જે કાળ છે ને એટલા પૂરતું જ એનું અસ્તિત્વ છે. ચાલો, એને કાલકૃત અંત કહેવાય. તો ભગવાન કોઈ કાળમાં નથી એવું બને કે ભગવાન 200 વર્ષ પહેલા નતા અને આગળ પણ 200 વર્ષ પછી રહેવાના નથી, એવું ભગવાન માટે કહી શકાય? અને જે કાળની સીમામાં ભગવાનને માને છે કે ભગવાનને થયા 200 વર્ષ થયા, 5000 વર્ષ થયા, 2000 વર્ષ થયા, એનો અર્થ એ થયો કે એ વર્ષ પહેલા એમનું અસ્તિત્વ નહોતું. નૈયાયિકો શું કહે છે? ના 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 ના, 2000, 5000, 25000, 25 લાખ, કેટલાય આમ ગણે ત્યાં જાઓ ઇન્ફિનિટી, ત્યાં સુધી ભગવાનનું અસ્તિત્વ હતું. અને આ બાજુ પણ એનો કોઈ છેડો નહીં, જાઓ 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 તો પણ કોઈ કાળમાં એનો અંત થાય. એટલે બંને બાજુ અનંત. એટલે આપણે શું શબ્દ વાપરીએ છીએ? અનંત. કોઈ જગ્યાએ દેશકૃત અથવા કાલકૃત એનો અંત હોતો નથી. જરા વિષય અઘરો થઈ ગયો, બધાના સમજમાં નહીં આવતો હોય. આવે છે? હા, બસ તો વાંધો. એવો જ વસ્તુકૃત એક ત્રીજો અંત છે. આ પાઉચ છે એ આ રૂમાલ નથી, અને આ રૂમાલ છે એ પાઉચ નથી. આ અંતના કારણે વ્યવહાર ચાલે છે. જો આ ભેદ ના હોય, હું કહું ત્યારે પાઉચ લાવજો, તમે રૂમાલ લાવો. હું કહે રૂમાલ નહીં, પાઉચ જોઈએ છે. પણ પાઉચ અને રૂમાલ એક જ છે, એમાં કઈ ફરક? તો વ્યવહાર ચાલે
आ बने वस्तुओ अलग अलग है, बने वस्तुओ अंदर परमात्मा तो एक नो एक है। आने एक मानव एट्ले ईश्वर है, एक तमने जरा हड़वास्ता एट तमने कही दू जरा नैयायिको में एक उदयनाचार्य थे बिहार में मिथिला प्रदेश में। मिथिला बहु बुद्धिशाली नव्य न्याय बदा आचार्य मिथिला में थे। एमने आवड़ो जाडो ग्रंथ लख्यो छे, ये ग्रंथ नु नाम छे ईश्वर सिद्धि। आखा ग्रंथ नु नाम ज छे ईश्वर। तर्को ना द्वारा बौद्धो ना आगळ ईश्वर दिसे, कारण के बौद्धो एना जमाना में हता, अने बौद्धो कहे ईश्वर जेवी कोई वस्तु ज नथी। एटले एमना सामे दलीलो ना सामे दलील करी 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 आवड़ो मोटो ग्रंथ एमने लख्यो छे ईश्वर सिद्धि। बने एवं कि दर पूनमे जगन्नाथपुरी जाए, पूनमिया हो पूनम भरे, कोई माताजी पूनम भरे, कोई डाकोर भरे, कोई रामदेव जी भरे, कोई कोई नी श्रद्धा तोड़वी नहीं हो, सुधारक थव भंजक ना थव, ख्याल आवे छे। सुधारक थव जी वस्तु है, सुधारक थवानो अर्थ है जो दोष आयो होने सुधार टोड़ू बधु जतु हो डाको है कि अंबाजी माता में एम कई कोई अपलक्षण आ जाए, मानो कि कोई रात्र दारू पीवे एवं कोई दो एनो सुधारो करवा। जय अंबे जय अंबे जय अंबे करता करता जता होने एनी मस्ती में रहवा दो, तमारा नसीब में ये मस्ती नहीं, तमारी ताकत नहीं। तमे जय अंबे तमारी बुद्धि तमने नाना बनावी दीदा है। हूँ वृंदावन में रहू अने मने मातारान स्वामी भणावे, बहु त्यागी, पेलो आम सीढ़ी पड़े ने सीढ़ी नो जे खाँचो ने ये खाँचा मरे एटले आम बेहाय हो केबिन जेवू सीढ़ी। पछी अत्यार नी सीढ़ी नहीं, तो जूना जमाना नी सीढ़ी ने एटले केबिन जेवू आखो दिवस राधे 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 आखो दिवस। कोई कोई वार जेनू लोक्यू करी आवो ने आंख मांथी आंसू निकलता होय अने राधे 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 आखो दिवस कशु खाए नहीं। पहला ये अकोला में महाराष्ट्र में अकोला में एक संस्कृत पाठशाला ना आचार्य था, संस्कृत में सारा विद्वान। पछी वृद्धावस्था में छोड़ी दीधो ने वृंदावन में आवीने राधे 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 राधे। ये शेठ जे था पाठशाला मारवाड़ी शेठ, ये मणसे अमने वर्षासन बांधी दीधेलू एटले पंचाजीरी बनावे, बारे महीना पंचाजीरी हो, आपणे जे जन्माष्टमी ने खाए ने एवी पंचाजीरी बारे महीना बपोर थाय बार वागे एटले एक पाटकी में आटली पंचाजीरी ठाकड़ा मारी, बस बीजू कई खावा राधे 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 राधे। कोई प्रदर्शन नहीं, कोई देखाव नहीं, कोई चमत्कार नहीं, कशुज नहीं। पची हूं ने एक बीजा स्वामी था अमे बे एमनी पासे भणीए, पण ये के मने पासे टाइम नथी एटले हूं भणावू तमने क्यारे, हूं ज्यारे मारा बे वासण घसवा धोवा बहार निकलू त्यारे घसतो जो हूँ तमने भणावतो जो। एटले एमनी थाळी ने वाटकी ने लोटो ने बधुं त्यारे अमने भणावे एटलो टाइम, पर सरस भणावे बहु सरस भणावे। हवे सांजे शुं थाय के वृंदावनमां त्रण अन्नक्षेत्रो, ए त्रण अन्नक्षेत्रोमां बबे रोटली ने एक चमची दाळ आपे, अमे बधा लेवा जईए ए आवे, अने रोटली तो फूंक मारो तो उड़ी जाय एवी, અને એવી ભૂખ લાગે એવી ભૂખ લાગે આવી બે ની પચાસ રોટલી ખાઈ જવાય। પચાસ રોટલીની ભૂખ હોય ને મળી હોય છ રોટલી અને આટલી ચમચી ચમચી, એ ચમચી ભાઈ દાળ તો દેખાય નહીં એમાં પાણી જ હોય પાછું, કારણ કે સસ્તું બનાવે ને લોકો। એટલે અમે શું કરીએ, મારી એક રોટલી ને
પેલા મહારાજ હતા એમની એક રોટી એમને વધારે એટલે એમને આઠ રોટલી થઈ જાય અને આઠ રોટલી ખાય, અમે પાંચ પાંચ રોટલી ખાય. કઈ ભૂખ લાગે, કઈ ભૂખ લાગે, કઈ ભૂખ લાગે, એટલી કકડીને ભૂખ લાગે. પછી હવે એ જે માતરાનંદજી હતા, તો એકવાર એમણે મને કહ્યું, જો તારે રોજ બિહારીજીના દર્શન કરવા જાઉં એટલે એમની આજ્ઞાથી હું જાઉં. ઉંમર મારી 21 વર્ષ નાની છોકરા જેવી. એકવાર હું આવું દર્શન કરીને અને સામેથી એક મોટું ટોળું આવે 100-150 માણસોનું, રાધે રાધે રાધે, મંજીરાન ખડતાલો વગાડતો વગાડતો તે હું એક તરફ ખસી ગયો. મેં જોયું તો માતરાની વચ્ચે છે આ 80 વર્ષનો ડોહો કૂદી કૂદીને રાધે આંખ મીચીને કૂદી કૂદીને કરી રહ્યો છે. અને હું જોયા કરું છું કે આમ આ શું છે, આ માણસની અંદર આ રાધે રાધે છે શું. પછી ખબર પડી કે આ રાધે છે આહલાદીની શક્તિ છે. નોટ કરજો, રાધે કોઈ ઇતિહાસ પાત્ર નથી. તમારા અંદર જે ભક્તિ છે ને એની પરાકાષ્ઠાએ પહોંચે એટલે આહલાદ થઈને ઉછળે. જેમ ફુવારો ઉછળે ને, જેમ ધોધ ફુવારોનો છૂટે ને, એમ ફુવારાની માફક એ ઉછળે. અને ઉછળતી જે શક્તિ છે એ આહલાદીની શક્તિ છે. એને ભૂખ તરસ આ તે કંઈ પડી ના હોય અને ઈચ્છાય ના હોય એ બાબતને. અમે કેટલાય સમય સાથે રહ્યા પણ કોઈ દિવસ આ મારે જોઈએ કે આ મારે જોઈએ, પેલા શેઠને લખે કે ભાઈ શેઠ મારા માટે ફલાણો મોકલજો, કશું જ નહીં, કાંઈ નહીં. બપોરે આટલી પંચાજીરી અને સાંજે આ રોટલી અને પાણી જેવી દાળ અને રાધે રાધે રાધે. દર 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 આંખમાં આંસુ વયા જ કરે અને મને થયા કરે તારા નસીબ નથી તું આ ભાવને પ્રાપ્ત કરી શકે. આ ભાવને કોઈ લાખમાં કરોડમાં કોઈ એક વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે. એટલે નૈયાયિકોનું શું કહેવું છે કે આ જે જીવાત્મા અને આ પરમાત્મા, એમાં જીવાત્મા અને પરમાત્મા, જીવાત્મા પરમાત્માની પાસે પહોંચે અને એની એનું સારૂપ્ય એટલે એના સમીપમાં જાય એ જે સુખ મળે એ સુખનું નામ મોક્ષ છે. એટલે વિયોગ અનાદિ છે, અનાદિ વિયોગ છે. એની ભક્તિ કરી અને એની પાસે પહોંચે તો એનું જીવન ધન્ય ધન્ય થઈ જાય, આ એમની માન્યતા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ. સદ્ગુરુ. જે